નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સિરીઝ ચાલી રહી છે, જે ડેઇલી 5 ક્વેશ્ચન, એમાં આજે આપણે ભાગ નંબર 35 જોવાના છીએ. તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની, તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો છે એ ઉમેરવામાં આવી હતી. ઓપ્શન એ મંડળ સમિતિ, ઓપ્શન બી સુવર્ણસિંહ સમિતિ, ઓપ્શન સી સપ્રુ સમિતિ અને ઓપ્શન ડી નીલકરણી સમિતિ. તો આપણા જે બંધારણમાં છે એ મૂળભૂત ફરજો છે એ કઈ સમિતિની ભલામણથી ઉમેરવામાં આવી છે? તો કે ભાઈ ઓપ્શન બી સુવર્ણસિંહની સમિતિની ભલામણથી છે એ આપણે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે. હવે આમના વિશે થોડીક વાત કરીએ મિત્રો. તો પહેલાં તો મૂળભૂત ફરજો છે એ હાલના બંધારણમાં કઈ અનુચ્છેદમાં આવેલી છે? તો હાલના બંધારણમાં છે એ અનુચ્છેદ નંબર 51A, એમાં છે એ મૂળભૂત ફરજો આવેલી છે. અને જો ભાગ પૂછાય તો ભાગ છે એ 4A છે એ મૂળભૂત ફરજો આપણી આવેલી છે. એટલે ભાગમાં 4A અને અનુચ્છેદ કેટલી છે? તો કે અનુચ્છેદ છે એ 51A છે, આખી આવેલી છે. હવે આ સુવર્ણ સિંહ સમિતિ એટલે કે આ જે મૂળભૂત ફરજો છે એને પાછળથી બંધારણમાં ઉમેરવામાં આવી હતી. તો આ સમિતિને છે એ મૂળભૂત ફરજો છે એ રચના કરવા માટે કહેવામાં આવ્યું. અને આ સમિતિએ ટોટલ 8 છે એ મૂળભૂત ફરજો છે એનું સજેશન આપને કરેલું. એટલે કે એ તત્કાલીન સરકારને કેટલી સજેશન કરેલી હતી? તો કે 8. પણ એ સમયના જે વડાપ્રધાન હતા એમણે છે એ મૂળભૂત ફરજો કેટલી ઉમેરેલી? તો કે 10. એટલે કે 2 વધારાની ઉમેરી. અને એમ કરીને કેટલી ઉમેરી? તો કે 10. અને હાલમાં જો પૂછાય કે 2 મૂળભૂત ફરજો કેટલી છે? તો કે 11 છે. એટલે કે હાલમાં મૂળભૂત ફરજો આપણી કેટલી છે? તો કે 11 છે. હવે આ મૂળભૂત ફરજો છે એ ક્યારે ઉમેરવામાં આવી? તો કે 42મો બંધારણીય સુધારો 1976માં છે, જેને આપણે મિની બંધારણ તરીકે એટલે કે નાનું બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આ મૂળભૂત ફરજો છે એ ઉમેરવામાં આવી હતી. તો મિત્રો, આ સવાલમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું. બીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? ઓપ્શન એ પ્લેગ, ઓપ્શન બી ધનુર, ઓપ્શન સી ન્યુમેનિયા અને ઓપ્શન ડી ગાલપચોલિયો. તો જે બેક્ટેરિયાથી કયા કયા રોગ થાય છે મિત્રો? તો કે ભાઈ પ્લેગ થાય છે ધનુર થાય છે અને ન્યુમોનિયા થાય છે, જ્યારે ગાલપચોલિયો છે એ બેક્ટેરિયાથી થતો નથી. એટલે આ રીતના પણ આપણે સવાલ પૂછાઈ શકે. તો કયા કયા બેક્ટેરિયાથી થાય છે? તો પ્લેગ, ધનુર અને ન્યુમોનિયા, અને ગાલપચોલિયો છે એ બેક્ટેરિયાથી થતો નથી. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કે ભાઈ રાહુલના 7 વિષયોના માર્ક્સની સરેરાશ 80 છે, ગણિતને બાદ કરતા 6 વિષયોની સરેરાશ 85 છે, તો ગણિતમાં તેને કેટલા માર્ક્સ હશે? ઓપ્શન આપેલો છે 98, ઓપ્શન બી 50, ઓપ્શન સી 68 અને ઓપ્શન ડી 89. તો જોઈએ મિત્રો શું જવાબ આપણો આવશે. તો કે ભાઈ 50. કઈ રીતના આપણો જવાબ આવશે એમની ચર્ચા કરીએ. તો કે ભાઈ રાહુલને કેટલા વિષયો છે? તો કે 7 વિષયો છે. અને એમની સરેરાશ કેટલી આપેલી છે? તો કે 80 આપેલી છે. જો એમને કુલ મેળવવું હોય, આપણે ટોટલ એમનું મેળવવું હોય 7 વિષયનું, તો આપણે બંનેનો શું કરવો પડે? ગુણાકાર કરવો પડે. તો 80 × 7 કરીએ તો કેટલા થશે? 560 થશે. એવી જ રીતના હવે એક વિષય બાદ કરી દીધો એટલે કે ગણિત બાદ કરી દીધો, તો હવે વિષય કેટલા રહ્યા? 6. કેટલા રહેશે? 6. અને એમની સરેરાશ કેટલી આવે છે? તો કે 85. એટલે કે એમનો પણ આપણે સરવાળો મેળવવો હોય તો કેટલી મળે? 85. હવે બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવશે? 510. કેટલો જવાબ આવશે? 510. તો હવે શું કરવાનું? તો કે ભાઈ 560માંથી 510 જો આપણે બાદ કરીએ તો આમાંથી એક વિષય આપણે બાદ કરેલો કયો? તો કે ગણિત. તો એમનો આપણે જવાબ મળી જાય. તો કેટલો જવાબ આવે? તો કે ભાઈ 50 છે આપણો જવાબ આવે. એટલે કે એમને ગણિતમાં રાહુલને છે એ ગણિત વિષયમાં કેટલા માર્ક્સ આવેલા હશે? તો કે 50 માર્ક્સ છે એ એમને આવેલા હશે. તો આ રીતના આપણે આનો દાખલાનું સોલ્યુશન મેળવી શકીએ. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનનું પ્રેસ કરો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 4. સંસદનું કયું સત્ર
સૌથી લાંબુ અને મહત્વનું હોય છે? ઓપ્શન એ શિયાળુ સત્ર, ઓપ્શન બી ચોમાસુ સત્ર, ઓપ્શન સી બજેટ સત્ર અને ઓપ્શન ડી ત્રણેય. તો જવાબ શું આપણે આવશે સૌથી લાંબુ અને મહત્વનું? તો કે ઓપ્શન સી, એટલે કે બજેટ સત્ર છે એ સૌથી લાંબુ હોય છે અને મહત્વનું હોય છે. હવે મિત્રો, સંસદમાં છે એ દર વર્ષે કેટલા સત્રો ભરાતા હોય છે? તો કે ત્રણ. કયા કયા? તો કે શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને બજેટ સત્ર. હવે શિયાળુ સત્ર છે એ ક્યારથી ક્યાર ભરાય છે? તો કે નવેમ્બર અને ડિસેમ્બર, એમનો સમયગાળો શું હોય છે? તો કે નવેમ્બર અને ડિસેમ્બર, એટલે કે આ બે મહિના માટે કયું ભરાય છે? શિયાળુ સત્ર ભરાય છે. ઉનાળુ સત્રની વાત, એટલે કે એમના પછીની વાત કરીએ, તો કે ફેબ્રુઆરીથી મે. આ જે છે બજેટ સત્ર છે એ ક્યાંથી ક્યાં સુધી સમયગાળામાં ભરાય છે? તો કે ફેબ્રુઆરીથી મે સુધી છે એ કયું ભરાય છે? તો કે ભાઈ બજેટ સત્ર ભરાય છે. જ્યારે ચોમાસા સત્રની વાત કરીએ તો કે જુલાઈથી ઓક્ટોબર, સોરી સપ્ટેમ્બર આવશે મિત્રો, જુલાઈથી સપ્ટેમ્બર સુધી કયું સત્ર ભરાય છે? તો કે ચોમાસું સત્ર ભરાય છે. એટલે કે શિયાળુ સત્રનો સમયગાળો શું હોય છે? નવેમ્બર ડિસેમ્બર. બજેટ સત્રનો સમયગાળો શું હોય છે? તો કે ફેબ્રુઆરીથી મે. અને ચોમાસું સત્રનો સમયગાળો શું હોય છે? તો કે જુલાઈથી સપ્ટેમ્બરનો હોય છે. તો સૌથી મોટું એટલે કે લાંબુ અને મહત્વનું કયું હોય છે? તો કે બજેટ સત્ર હોય છે. કેમ કે આમાં છે એ શું કરવામાં આવે છે? તો કે ભાઈ ભારતનું બજેટ છે એ રજૂ કરવામાં આવે છે અને એમના ઉપર ચર્ચા કરવામાં આવે છે. એટલા માટે આમને શું ગણવામાં આવે છે? તો કે બજેટ છે એ સત્ર છે એમને મહત્વનું અને સૌથી લાંબુ સત્ર ગણવામાં આવે છે. મિત્રો, ક્યારેક આવો પણ સવાલ પૂછાઈ શકે કે ભાઈ આ સૌથી લાંબુ છે તો સૌથી ટૂંકું સત્ર કયું છે? તો એમાં જવાબ શું આવશે? તો કે શિયાળુ સત્ર છે એ સૌથી ટૂંકું સત્ર છે. એટલે કે એમનો સમયગાળો કેવો છે? ઓછો છે. એટલે કે સૌથી ટૂંકું સત્ર પૂછાય તો શિયાળુ અને સૌથી લાંબુ સત્ર પૂછાય તો બજેટ સત્ર આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આપેલો છે, ગરીબી રેખા નિર્ધારિત કરવાનું સર્વસ્વીકૃત ધોરણ કયું છે? ઓપ્શન એ રોજગારી, ઓપ્શન બી આવક, ઓપ્શન સી કેલેરીનું પ્રમાણ અને ઓપ્શન ડી મિલકતનું પ્રમાણ. એટલે કે ગરીબી રેખા જે નિર્ધારિત કરવાનું છે એ સર્વસ્વીકૃત પ્રમાણ કયું છે, એનું ધોરણ કયું છે? તો એમાં શું જવાબ આવશે આપણો? તો કે ઓપ્શન બી, એટલે કે આવકને આધારે છે એ નક્કી કરવામાં આવતું હોય છે કે ભાઈ કેટલા લોકો ગરીબી રેખા નીચે સંકળાયેલા છે. તો આ રીતના આમાં જવાબ શું આવશે? તો કે આવક છે એ એમાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.